નમસ્કાર મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે મારી ચેનલમાં. રેલવે દ્વારા 10 પાસ, 12 પાસ અને ગ્રેજ્યુએશન માટે ભરતી આવેલી છે, તો જાણી લઈએ વિગતવાર. આ ભરતી ક્લર્ક કમ ટાઈપિસ્ટ, ટેકનિશિયન ગ્રેડ 3, કોમર્શિયલ કમ ટિકિટ ક્લર્ક, ગુડ ગાર્ડ, જુનિયર એન્જિનિયર, સિવિલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, સિગ્નલ એન્ડ ટેલિકોમના અલગ અલગ લેવલ માટે છે. તો જાણી લઈએ વિગતવાર કેટલી જગ્યામાં કેટલી ભરતી થશે. તો ને પોસ્ટનું નામ છે જુનિયર ક્લર્ક કમ ટાઈપિસ્ટ, જેમાં 12 જગ્યામાં ભરતી હશે. ટેકનિશિયન ગ્રેડ 3 માટે 65 જગ્યામાં, કોમર્શિયલ કમ ટિકિટ ક્લર્ક માટે 48 જગ્યામાં, ગુડ ગાર્ડ માટે 93 જગ્યામાં, જુનિયર એન્જિનિયર સિવિલ માટે 63 જગ્યામાં, મિકેનિકલ માટે 13 જગ્યામાં, ઇલેક્ટ્રિકલ માટે 11 અને જુનિયર એન્જિનિયર સિગ્નલ એન્ડ ટેલિકોમ માટે 5 જગ્યામાં ભરતી થશે. આવી રીતે 310 જગ્યામાં ભરતી થવાની છે મિત્રો. જેના જે ઝોન છે મિત્રો, ઇસ્ટ કોસ્ટ ઝોન માટે છે. તો આ ટેમ્પરરી નથી, આ પરમનન્ટ ભરતી છે મિત્રો. તો આના માટે જે શૈક્ષણિક લાયકાત છે એ આવી રીતના છે. તો શૈક્ષણિક લાયકાત જોઈએ તો જુનિયર ક્લર્ક કમ ટાઈપિસ્ટ માટે 12 પાસ હોવું જોઈએ, જેમાં 50% પાસ આઉટ હોવું જોઈએ. આ 50% પાસ આઉટ STSC માટે લાગુ નથી પડતું, તો એ ખાલી 12 પાસ હોય તો આમાં અપ્લાય કરી શકે છે. એના સાથે મિત્રો, તમારે ઇંગ્લિશ અને હિન્દી આવડવું જોઈએ અને કોમ્પ્યુટર ઓપરેટિંગ પણ તમને ફાવતું જરૂરી છે. ટેકનિશિયન્સ ગ્રેડ 3 માટે કાર્પેન્ટર માટે 10-20 પાસ આઉટ હોવું જોઈએ. એની સાથે NTC મતલબ નેશનલ ટ્રેડ સર્ટિફિકેટ અથવા નેશનલ એપ્રેન્ટિસશીપ સર્ટિફિકેટ NSC કરેલું હોવું જોઈએ, કાર્પેન્ટર અથવા ફર્નિચર અથવા કેબિનેટ મેકરમાં. ઠીક છે મિત્રો, તો આ ટ્રેડમાં તમારે ITI કરેલું હોવું જરૂરી રહેશે. ટેકનિશિયન ગ્રેડ 3 વેલ્ડર માટે 10 પાસ આઉટ હોવું જોઈએ. એની સાથે NTC અથવા NSC હોવું જોઈએ. NCVT મતલબ નેશનલ વોકેશનલ ટ્રેનિંગમાંથી તમારે આ ટ્રેડમાં તમારે ITI કરેલું હોવું જોઈએ. વેલ્ડર અથવા વેલ્ડર ગેસ એન્ડ ઇલેક્ટ્રિક ગેસ કટર, સ્ટ્રક્ચર વેલ્ડર, વેલ્ડર પાઇપ અથવા વેલ્ડર TIG ઓર MIG. ઠીક છે મિત્રો, ટેકનિશિયન ગ્રેડ 3 ફિટર માટે તમારે ITI કરેલું હોવું જોઈએ. ફિટરની ટ્રેડમાં ITI કરેલું હોવું જરૂરી રહેશે. ટેકનિશિયન ગ્રેડ 3 માટે ઇલેક્ટ્રિકલ પાવર માટે 10 પાસ આઉટ સાથે તમારે ઇલેક્ટ્રિશિયન્સ, વાયરમેન, મિકેનિકલ, ST, LT ઇક્વિપમેન્ટ એન્ડ કેબલ જોઈન્ટિંગ અથવા ઇલેક્ટ્રોનિક મેકેનિકમાં ITI કરેલું હોવું જરૂરી રહેશે. ટેકનિશિયન ગ્રેડ 3 ઇલેક્ટ્રિક TRS માટે તમારે ઇલેક્ટ્રિશિયન અથવા વાયરમેન અથવા ઇલેક્ટ્રોનિક મેકેનિક, મેકેનિક પાવર, ઇલેક્ટ્રોનિક્સ અથવા મેકેનિક, ST, LT ઇક્વિપમેન્ટ એન્ડ કેબલ જોઈન્ટિંગ અથવા ફિટર અથવા વેલ્ડર અથવા પેઇન્ટર જનરલ અથવા મશીનિસ્ટ, કાર અથવા કાર્પેન્ટરમાં તમારે ITI કરેલું હોવું જરૂરી રહેશે. ટેકનિશિયન 3 ટ્રેક મશીન માટે જે છે એ ફિટર, ઇલેક્ટ્રિશિયન, ઇલેક્ટ્રોનિક મેકેનિક, ઇન્સ્ટ્રુમેન્ટ મેકેનિક, મેકેનિક મેકાટ્રોનિક્સ, મેકેનિક ડીઝલ, મેકેનિક મોટર વ્હીકલ અથવા વેલ્ડર અથવા મશીનિસ્ટ માં તમારે ITI કરેલું હોવું જરૂરી રહેશે. ટેકનિશિયન 3 પેઇન્ટર માટે તમારે પેઇન્ટર જનરલ અથવા ડોમેસ્ટિક પેઇન્ટર અથવા ઇન્ડસ્ટ્રીયલ પેઇન્ટરમાં ITI કરેલું હોવું જરૂરી રહેશે. ટેકનિશિયન 3 સિગ્નલ માટે જે છે એ તમારે ITI કરેલું હોવું જોઈએ. ઇલેક્ટ્રિશિયન, વાયરમેન, ઇલેક્ટ્રોનિક્સ, મેકેનિકમાં અથવા 12 પાસ હોવું જોઈએ ફિઝિક્સ અને મેથ્સ સાથે. ટેકનિશિયન 3 ડીઝલ મેકેનિકલ માટે તમારે ફિટર, મેકેનિકલ ડીઝલ, મેકેનિક રિપેર એન્ડ મેન્ટેનન્સ ઓફ હેવી વ્હીકલ અથવા મેકેનિક ઓટોમોબાઈલ, એડવાન્સ ડીઝલ એન્જિન, મેકેનિક મોટર વ્હીકલ, ટ્રેક્ટર્સ, મેકેનિકલ અથવા વેલ્ડર અથવા પેઇન્ટરમાં તમારે ITI કરેલું હોવું જરૂરી રહેશે. ટેકનિશિયન 3 રેફ્રિજરેશન એન્ડ AC માટે એર કન્ડિશનિંગ, મેકેનિકલ, ઇલેક્ટ્રિશિયન્સ, વાયરમેન, ઇલેક્ટ્રોનિક મેકેનિકમાં તમારે ITI કરેલું હોવું જરૂરી રહેશે. ટેકનિશિયન 3 બ્લેકસ્મિથ માટે તમારે ફોજર એન્ડ હીટ ટ્રીટર માટે ITI કરેલું હોવું જરૂરી રહેશે. ટેકનિશિયન 3 મેશન માટે, મેશન બિલ્ડિંગ કન્સ્ટ્રક્ટર માટે તમારે ITI કરેલું હોવું જોઈએ. કોમર્શિયલ કમ ટિકિટ ક્લર્ક માટે તમારે 12 પાસ હોવું જોઈએ, 50 થી વધારે ટકા હોવો જોઈએ. આ 50 થી વધારે ટકા STSC વાળાને લાગુ નહીં પડતું મિત્રો, અને જે હેન્ડીકેપ લોકો અને એક્સ સર્વિસમેન હોય એને પણ આ લાગુ નહીં પડે, એ ખાલી પાસ આઉટ હોય એ પણ આ અપ્લાય કરી શકે છે. ગુડ ગાર્ડ માટે ગમે એક યુનિવર્સિટીમાંથી ડિગ્રી કરેલી હોવું જરૂરી રહેશે. જુનિયર એન્જિનિયર સિવિલ ડિઝાઇન, ડ્રોઈંગ એન્ડ એસ્ટિમેશન માટે 3 વર્ષનો ડિપ્લોમાનો કોર્સ કરેલો હોવો જોઈએ સિવિલ એન્જિનિયરિંગમાં, અથવા BSc કરેલું હોવું જોઈએ સિવિલ એન્જિનિયરિંગમાં.
જુનિયર એન્જિનિયર સિવિલ પીવે, જુનિયર એન્જિનિયર સિવિલ વર્ક માટે પણ આ લાગુ પડશે. જુનિયર એન્જિનિયર સિવિલ ટ્રેક મશીન માટે 3 વર્ષનો ડિપ્લોમાનો કોર્સ કરેલો હોવો જોઈએ. મેકેનિકલ અથવા પ્રોડક્શન અથવા ઓટોમોબાઈલ્સ અથવા ઇલેક્ટ્રિકલ અથવા ઇલેક્ટ્રોનિક્સ અથવા ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ એન્જિનિયરિંગમાં. જુનિયર એન્જિનિયર મેકેનિકલ વર્કશોપ માટે 3 વર્ષનો ડિપ્લોમાનો કોર્સ કરેલો હોવો જોઈએ. મેકેનિકલ ઇલેક્ટ્રિકલ ઇલેક્ટ્રોનિક્સ અથવા મેન્યુફેક્ચરિંગ અથવા મેકાટ્રોનિક્સ અથવા ઇન્ડસ્ટ્રીયલ અથવા મશીનિંગ અથવા ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ અથવા ટૂલ્સ એન્ડ મશીનિંગ અથવા ટૂલ એન્ડ ડાય મેકિંગ અથવા ઓટોમોબાઈલ્સ અથવા પ્રોડક્શન એન્જિનિયરિંગમાં. આની માટે જુનિયર એન્જિનિયર મેકેનિકલ C&W, જુનિયર એન્જિનિયર મેકેનિકલ ડીઝલ પણ આ શૈક્ષણિક લાયકાત લાગુ પડશે. જુનિયર એન્જિનિયર ઇલેક્ટ્રિક ડિઝાઇન એન્ડ ડ્રોઈંગ એન્ડ એસ્ટિમેશન, એની સાથે જુનિયર એન્જિનિયર જનરલ સર્વિસ, જુનિયર એન્જિનિયર ઇલેક્ટ્રિકલ TRS, જુનિયર એન્જિનિયર ઇલેક્ટ્રિકલ TRD. આના માટે શૈક્ષણિક લાયકાત જે જોશે 3 વર્ષનો ડિપ્લોમાનો કોર્સ કરેલો હોવો જોઈએ મેકેનિકલ અથવા ઇલેક્ટ્રિકલ અથવા ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગમાં. જુનિયર એન્જિનિયર સિગ્નલ એન્ડ ટેલિકોમ માટે 3 વર્ષનો ડિપ્લોમાનો કોર્સ કરેલો હોવો જોઈએ ઇલેક્ટ્રિકલ અથવા ઇલેક્ટ્રોનિક્સ અથવા ઇન્ફોર્મેશન ટેકનોલોજી અથવા કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ અથવા કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ અથવા કોમ્પ્યુટર સાયન્સ અથવા કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં. આના માટે વય મર્યાદા છે મિત્રો આવી રીતના છે, જે જનરલ માટે 42 વર્ષ સુધી રાખવામાં આવેલું છે, 45 સુધી રાખવામાં આવેલું છે એ OBC માટે રાખવામાં આવેલું છે, અને 47 સુધી રાખવામાં આવેલું છે એ ST SC વાળાને રાખવામાં આવેલું છે. આને અરજી કરવા માટે કંઈ ફી નથી ને મિત્રો, આ ફ્રી ઓફ કોસ્ટ છે અરજી. તો તમે આમાં અરજી અત્યારે જ કરી શકો છો, ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળી જશે. ઠીક છે મિત્રો, www.rrcbbs.org.inમાં જઈને તમારે અરજી કરવાની રહેશે. જો અરજીની તારીખ એકવાર જોઈ લે મિત્રો, અરજીની તારીખ છે એ 15/4/2019થી લઈને 14/5/2019 સુધી તમે અરજી કરી શકો છો. તો આની હવે પરીક્ષા પદ્ધતિ જોઈ લઈએ મિત્રો, પરીક્ષા જે હશે એ કઈ રીતે યોજાવાની રહેશે. તો પરીક્ષા માટે મિત્રો જે છે એ તમારે CBT એક્ઝામ લેવામાં આવશે, કોમ્પ્યુટર બેઝડ એક્ઝામ. જે કોમ્પ્યુટર બેઝડ એક્ઝામના નેગેટિવ માર્કિંગ હશે એ 1/3 છે, મતલબ 3 પ્રશ્ન ખોટા જશે તો 1 માર્ક કપાઈ જશે. તો આવી રીતે છે મિત્રો. તો અને જે CBTમાં જે પૂછાશે એ જનરલ અવેરનેસના ક્વેશ્ચન પૂછાશે, એરિથમેટિક, જનરલ ઇન્ટેલિજન્સ અને રિઝનિંગ એન્ડ ટેકનિકલ ક્વેશ્ચનના પ્રશ્નો પૂછાશે. જે પેપર મિત્રો હશે એ ઇંગ્લિશ અને હિન્દીમાં હશે, તો આની ખાસ નોંધ લેજો. તો આવી હતી જાણકારી, જે રેલવે દ્વારા એક બહુ મોટી ભરતી આવેલી છે એની. તો તમને પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, જેથી તમારા મિત્રોને પણ આની માહિતી મળી રહે. ધન્યવાદ.